જામનગરમાં ચાંદીબજાર હેડ પોસ્ટ ઓફિસ પાસે આવેલ એક જાણીતી આંગડિયા પેઢીની ઓફિસમાં રૂપિયા પાંચ લાખની ચોરીની ઘટના પ્રકાશમાં આવતા ખળભળાટ થયો છે ઉલ્લેખનીય છે કે આંગડિયાની ઓફિસ સીટી એ ડિવિઝન પોલીસ મથકની નજીક જ આવેલ છે ત્યારે સમગ્ર ઘટના આશ્ચર્યજનક અને પોલીસ માટે પડકારરૂપ કહી શકાય જામનગર નજીક વિજરખી ગામે ફાયરિંગ રેન્જ આવેલી છે જ્યાં સુરક્ષા તંત્ર દ્વારા ફાયરિંગ પ્રેક્ટિસ કરવામાં આવે છે આજે ફાયરિંગ પ્રેક્ટિસ દરમિયાન નજીકમાં આવેલ વિક્રમભાઈ શિયાળના ખેતરમાં કામ કરતા મધ્યપ્રદેશના ખેતમજૂર દરિયાભાઈ સુરતાભાઈ માવીના પગમાં બે ગોળીઓ ઘૂસી ગઈ હતી દરિયાભાઈ ગોળીબારનો શિકાર થતાં લોહી લોહાણ થઈ ઢળી પડ્યા હતા તેમની ચીસો સાંભળી સ્થાનિકો દોડી આવ્યા હતા તેમને એમ્બ્યુલન્સ દ્વારા જીજી હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં તેમના પગમાંથી બંને ગોળીઓ કાઢી સારવાર આપવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે વિજરકી ફાયરિંગ રેન્જ સ્થાનિકોના ખેતરોથી દૂર ખસેડવા ગ્રામ પંચાયત દ્વારા થોડા સમય પહેલા જ રજૂઆત કરવામાં આવી હતી જામનગરના ભૂમાફિયા જયેશ પટેલ વિશે અગાઉ વિવિધ સનસનાટીજનક દાવાઓ અને ખુલાસાઓ કરી ચૂકેલ નિશા ગોંડલિયાએ ફરી એક વખત હલચલ મચાવી છે હાલ જયેશ પટેલ લંડનની જેલમાં છે અને ત્યાંની અદાલતમાં કાયદાકીય કાર્યવાહી થઈ રહી છે દરમિયાન યુકેમાં શોધખોળ કરી જયેશના મદદગારો વિશેના દસ્તાવેજો ફોટાઓ વોઇસ નોટ્સ વગેરે મેળવ્યા હોવાનો દાવો નિશાએ કર્યો છે નિશાએ આ વિગતો પોલીસ વિભાગ અને સરકારને સોંપવાની તૈયારી દર્શાવી હોવાના અહેવાલો વહેતા થયા છે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા આરાધના ધામ નજીક નિશા ઉપર ફાયરિંગ થયું હતું નિશાએ જયેશ પટેલ ઉપર ફાયરિંગ કરાવવાનો આરોપ લગાવ્યો હતો પરંતુ પોલીસની તપાસમાં નિશાએ જાતે જ પોતાના ઉપર ફાયરિંગ કરાવ્યું હોવાનું રહસ્ય ખોલતા ખડભડાટ થયો હતો આમ નિશા ગોંડલિયા પોતે પણ વિવાદાસ્પદ વ્યક્તિ છે ત્યારે તેણે વધુ એક વખત જયેશ પટેલ અંગે વિગતો હોવાનો દાવો કરતા સનસનાટી ફેલાય છે